હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણે સિમિંગ ક્લાસનો આ પાંચમો ભાગ છે અને પાંચમા ભાગમાં ફ્રેન્ડ્સ હું આજે તમને આપ મેજર પટ્ટીની પૂરેપૂરી માહિતી આપવાની છું કારણ કે જ્યારે આપણે સેવન ક્લાસ શીખી રહ્યા છે તો આપણે બેઝિકથી શરૂ શરૂઆત કરી છે મારા વિડીયોમાં તમે જોયા છે કે મેં ડાયરેક્ટ બ્લાઉઝથી શરૂઆત કરી છે પરંતુ ફ્રેન્ડ્સ હવે જે લોકોને પહેલેથીને જ શીખવું છે તો એ લોકોને માટેનો આ વિડીયો છે કારણ કે એ લોકોને પાયાથી જો શીખવું હોય તો પાયાની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ તો એથી આજે મેં આ વિડીયોમાં તમને મેજર પટ્ટી વિશે હું સમજાવવાની છું કારણ કે ઘણા એવા લોકો પણ છે જે લોકોને મેજર પટ્ટી વિશેની ખબર નથી હોતી કે પછી હું જે બોલું છું એ ઘણીવાર વાર સમજાતું નથી હોતું કે ઇંચ શું કહેવાય કે સવા ઇંચ શું કહેવાય છે પોણા ઇંચ શું કહેવાય છે એ નથી ખબર હોતી તો ફ્રેન્ડ્સ એવા લોકો માટેનો આ મેં વિડિયો બનાવ્યો છે આ વિડીયો તમને નવાઈ લાગશે જે લોકોને આવડતું છે બાકી જે લોકો નથી આવડતું એ લોકો માટેનો આ વિડીયો વરદાનરૂપ ગણાય છે કારણ કે પૂરેપૂરી હું તમને માહિતી આપવાની છું તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોજો સ્કીપ બિલકુલ ના કરતા અને થોડો ઘણો પણ તમને જો મારો વિડીયો હેલ્પફુલ લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ તમે આ મેઝરપટ્ટી તો તમે જોયું હશે કે પૂરેપૂરી મેઝરપટ્ટી આ રીતની આવે છે તમે ગમે કંપનીની લો પણ મેઝરપટ્ટી આ રીતની જ આવે છે અને આ પાછળના આંકડા સાઠ સુધીના હોય છે આ છપ્પનથી સાઠ અને અહીંયા સાઈઠ સુધીના હોય છે અને ઇંચ આ જે ભાગ હોય છે તેને ઇંચ કહેવાય છે જે આપણે તમને લાંબા લાંબા આ જે અંક દેખાતા હશે તેને ઇંચ કહેવાય છે અને આને સેન્ટીમીટર કહેવાય છે એ આપણે અહીંથી શરૂઆત થાય છે જો આ એક સેન્ટીમીટર બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અહીંયા પણ ઇંચનું આપેલું છે પરંતુ ફ્રેન્ડ મોસ્ટ ઓફ આપણે જે લેવાનું હોય છે તે અહીંથી આ ભાગ લેવાનો હોય છે અહીંથી તો હવે હું તમને ઇંચની શરૂઆત કોને કહેવાય છે એ હું કહું છું કે ફ્રેન્ડ્સ આપણે જાણે કે આ એકથી આ તમે મોટો આંક લીટો જો તમે તમે જોતા હશો હું તમને દેખાડી દઉં લીટો કરી આ તમે જે મોટો આંકડો દે જોતા છે આ મોટો આંકડો આ લીટો મોટો અને આ એક અહીંયા આપેલો છે આ અહીંથી શરૂઆત કરી અને આ બે છે અહીંયાની બાજુમાં આ મોટો લીટો દેખાય છે ને ફ્રેન્ડ્સ એને એક ઇંચ કહેવાય છે ખાસ યાદ રાખજો એકની બાજુમાં મોટો લીટો તમને જે દેખાય છે ને અને આ બેની બાજુમાં મોટો લીટો તમને દેખાય છે ને અહીંથી તે અહીંયા સુધીનો જે ગાળો કહેવાય છે તેને એક ઇંચ કહેવાય છે આ ખાસ યાદ રાખજો હવે ફ્રેન્ડ્સ આ આની વચ્ચેના અંદરના આંકડા કેટલા હોય છે એ તમને કહું છું એ રીતે ફ્રેન્ડ્સ આ એક બે ત્રણ અને ચાર હવે ફ્રેન્ડ્સ આની અંદરના આંકડામાં હું તમને એ સમજાવીશ કે જે અહીંયા વચ્ચે દરેક જગ્યાએ રહે ને ફ્રેન્ડ્સ આ વચ્ચે આવી રીતે હેરાનું નિશાન હશે જો તમને હેરાનું નિશાન દેખાય છે આ ગાળો છે ને અહીંથી તે આ ગાળો સુધીને અડધો ઇંચ કહેવાય છે અહીંથી તે અહીંયા આ અડધા ઇંચની અંદર જેટલા લીટા હોય છે તો જો એક બે ત્રણ આ મોટા લીટા અને આ વચ્ચે નાનો લીટો છે એ બંનેની વચ્ચેનો આ જે લીટા હોય છે તે ત્રણ લીટા હોય છે એવી રીતે અહીંયા પણ ત્રણ જ લીટા હોય છે એક બે ત્રણ એવી રીતે હવે આપણે વચ્ચેના લીટાની ગણતરી કરી છે આ મેન લીટાની ગણતરી કરી નથી તો ફ્રેન્ડ્સ આ જે મોટો તમને લીટો દેખાય છે એ એક ઇંચનો છે હવે એક ઇંચ ઉપર મેં તમને જ્યારે બે કીધા હોય કે સવા બે કીધા હોય કે સવા એક કીધો હોય તો આ સવા બે એટલે કેટલા કહેવાય એ તમને ખબર ન હોય તો તમને કહી દઉં કે લી આ જે મોટો લીટો છે એને બે બે લીટિયું પસાર કરવી એટલે સવા એક કે સવા બે કે સવા ત્રણ કહેવાય છે તો તમારે કઈ રીતે ગણતરી કરવાની કે જે મોટો લીટો છે એ આ રીતે કરી નાખવાનો પછીની પડખનો લીટો ગણતરી કરવાની એક અને બે એટલે એક ઉપર બે લીટીઓ હોય એને સવા એક કહેવાય છે બે ઉપર બે લીટીઓ હોય તો સવા બે કહેવાય છે ત્રણ ઉપર એકને બે ત્રણ લીટ બે લીટ્યું હોય તો એને સવા ત્રણ કહેવાય છે ચાર ચારની ઉપર બે લીટી હોય તો એને સવા ચાર કહેવાય છે તો ફ્રેન્ડ્સ આ છે સવા ચાર સવા ત્રણ સવા બે કે સવા એક ચારની ગણતરી હવે ફ્રેન્ડ્સ દોઢની ગણતરી હું તમને દોઢની ગણતરી કહેવું ભાઈ દોઢ દોઢ ઇંચ લેવાનું સ અઢી ઇંચ લેવાનું સાડા ત્રણ ઇંચ લેવાનું સાડા ચાર ઇંચ લેવાનું તો કેટલું લેવાનું તો ફ્રેન્ડ્સ આપણે ગણતરી કરી કે એક ઉપર બે લીટા હોય તો સવા કહેવાય તો એક ઉપર ચાર લીટા હોય તો કેટલા કહેવાય દોઢ કહેવાય જો અહીંથી આપણે ગણતરી કરવાની ફ્રેન્ડ્સ આ એક આખો લીટો છે તેને આપણે નહીં ગણવાનો એની પછીના જે લીટા છે એ ગણવાનો એક બે ત્રણ ને ચાર યાને કે વચ્ચે દરેક જગ્યાએ ફ્રેન્ડ્સ આવી રીતે એરાનું નિશાન આપેલું જોઈએ હોય છે તમે જોશો તો એ અડધો ઇંચ ગણાય છે જ્યારથી આપણે ગણતરી કરી હોય અહીંથી તે અહીંયા સુધીને એનો અડધો ઇંચ ગણાય છે ફ્રેન્ડ્સ કોઈ પણ અંકનો જે લાંબો લીટો હોય પછીનો જે વચ્ચેનો લીટો આવે એને અડધો ગણાય છે તો ખાસ યાદ રાખવાનું તો એવી રીતે જો અહીંયા પણ લીટો છે તો બે ઉપર ચાર લીટા હોય તો અઢી ત્રણ ઉપર ચાર લીટા હોય તો અઢી આ રીતે સાડા ત્રણ સાડા ચાર સાડા પાંચ તો આ રીતે તમારે ફ્રેન્ડ્સ ગણતરી કરવાની છે હવે બીજું એ કે ઘણા લોકોને પોણો એટલે શું એ નથી ખબર પોણો એટલે બે લીટા ઓછા પોણો એટલે આપણે સવા સવા સોની ગણતરી કરીએ તો આપણે એમ કેમ કે પોણા સો તો પોણા સો એટલે કેટલા કહેવાય તો સોમાં પચીસ ઓછા એવી રીતે તો આવી રીતે ઇંચમાં કેવી રીતે ગણતરી કરવાની કે જાણે કે આપણે પોણો ઇંચ લેવાનો છે તો પોણો ઇંચ એટલે કહેવાનું કે લી આ જે એક છે એકની બે લીટર ઓછા આવી રીતે ઘણી ગણતરી કરવાની ફ્રેન્ડ્સ આ એકમાં બે લીટર ઓછા એક અને બે એવી રીતે ફ્રેન્ડ્સ પોણો બે તો પોણો બે એટલે કેટલા થયા કે એકમાં બે લીટર ઓછા તો તમારે આમ આ સાઈડની ગણતરી કરવાની પહેલાં આપણે જમણી સાઈડની ગણતરી કરતા હતા પછી હવે આપણે ડાબી સાઈડની ગણતરી કરવાની તો બેની અંદર બે લીટર ઓછા કરીએ પોણો બે કરીએ તો કઈ રીતે ગણતરી કરવાની તો આ આખો લીટો લાંબો છે તેની પડ બે બાજુની સાઈડ યાની કે ડાબી સાઈડમાં આપણે ગણતરી કરવાની એક અને બે તો આ ફ્રેન્ડ્સે એને પોણો કહેવાય પછી એવી ત્રણ પોણા ત્રણ કહે તો પોણા ત્રણ એટલે કેટલા કહેવાના તો ફ્રેન્ડ્સ આ એક લાંબો લીટો છે એની પડખે જે બે લીટા આવે એક અને બે આ ટૂંકો તો તેને પોણા ત્રણ કહેવાય એવી રીતે ચાર તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે ગણતરી કરવાની છે પોણા એક પોણા બે પોણા ત્રણ પોણા ચાર અને તમે જ્યારે સેવણ ક્લાસ શીખી રહ્યા છો તો ત્યારે તમારે ખાસ તો આંકની ગણતરી તમને એકથી સો સુધીના આંક કમ્પ્લીટ હોવા જોઈએ તો એથી તમને ઘણીવાર વધારવાની કે ઘણીવાર ઘટાડતા કે ઘણીવાર સાઠ હોય તો સાઈઠના અડધા કેટલા થાય બારના અડધા કેટલા થાય નવના અડધા કેટલા થાય એ પણ ખબર હોવી જોઈએ અને જો તમને સાવ નથી આવડતું તો તમારે શું કરવાનું જાણે કે તમને છના અડધા કે સાતના અડધા નથી આવડતા છના અડધા તો મોસ્ટ ઓફ બધાને આવડી જતા હોય છે પરંતુ સાતના અડધા નથી આવડતા તો કઈ રીતે ગણતરી કરવાની આ રીતે જે મેજર પટ્ટી છે તેને આ રીતે વાળી નાખવાની જો આ રીતે વાળવાની બરાબર કમ્પ્લીટ રાખવાની આ જે મેન લીટો તમને દેખાય છે ફ્રેન્ડ્સ આ રીતે લીટાને તમારે આ રીતે જુઓ આ લાંબો લીટો છે આની રીતે બરાબર પાછળ છે ને આ રીતે પોઈન્ટ મેળવવાનો અને પછી અહીંથી બરાબર આમ કરવાનું જુઓ તો કમ્પ્લીટ સાડા ત્રણ આવશે જુઓ ફ્રેન્ડ્સ આ લાંબો લીટો તમને દેખાય છે Aryu jo કમ્પ્લીટ સાડા ત્રણ આવશે તો આ રીતે તમે ફ્રેન્ડ્સ અડધા કરી શકો છો જો તમને કોઈ લાંબી સંખ્યાનો અડધા કરતાં ન આવડતું હોય તો તમારે આ રીતે બેવડું વાળી નાખવાનું છે અને કોઈ પણ સંખ્યાના અડધા ઓટોમેટિક આવડી જશે સવાના પણ ન આવડતા હોય તો ફ્રેન્ડ્સ સવામાં એક લીટો ઓછો હોય એને પણ તમારે ફ્રેન્ડ્સ અડધો કરો હોય ને તો પણ થઈ શકે છે આવી રીતે રહે તમારે બેવડું વાળી દેવાનું છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમારે સેન્ટીમીટર અને ઇંચમાં તમને ખબર હોવી જોઈએ કે આ છે એને અહીંથી અહીંયા સુધીનો ઇંચ કહેવાય છે અને

તો ફ્રેન્ડ્સ જો આ રીતે આ જે અંકો છે ને જે તમને ટૂંકામાં દેખાય છે આ બધા સેન્ટીમીટર છે જો આ સેન્ટીમીટર છે ઘણા લોકો તમને સેન્ટીમીટરથી પણ તમને શીખવાડતા હશે પરંતુ ફ્રેન્ડ્સ મારી પદ્ધતિ એવી છે કે હું તમને ઇંચ વડે શીખવાડવાની છું સેન્ટીમીટરની મોસ્ટ ઓફ છે આપણે ડ્રેસ હોય છે કે મોટા મોટા ગાઉન હોય છે એમાં જ સેન્ટીમીટરની ગણતરી કરવામાં આવતી હોય છે પરંતુ ફ્રેન્ડ્સ આપણે જે શીખવાનું છે તે ઇંચ માત્ર શીખવાનું છે એટલે કે તમને એટલી ખબર હોવી જોઈએ કે આને ઇંચ કહેવાય અને આને સેન્ટીમીટર કહેવાય સેન્ટીમીટરને વચ્ચેનો ગાળો કેટલો હોય છે એકલો એક લીટરનો જ ગાળો હોય છે જો દરેક સંખ્યામાં તમે જોશો કે જે આ બંને ખૂબ એકદમ ચોરસ ખાનું થઈ જાય છે જો આ રીતે ચોરસ ખાનું થાય છે અને ફ્રેન્ડ્સ એ બંનેને વચ્ચેનો ગાળો કેટલો છે એક લીટરનો જ ગાળો છે જ્યારે ફ્રેન્ડ્સ આપણે ઇંચમાં અહીંયા પણ ઇંચ આપેલા છે જો આ રીતે પરંતુ ફ્રેન્ડ્સ અહીંયા ટૂંકા અક્ષરોમાં દેખાડેલા છે અને અહીંયા એકદમ મોટા મોટા અક્ષરોમાં દેખાયેલું છે તો તમે આ રીતે આની ગણતરી કરવાની કોઈ પણ ડ્રેસ છે કે પછી બ્લાઉઝમાં તો આ રીતે તમે ગણતરી કરશો આમાં શું છે કે આમાં છે ને બંને અંકરે એક સાથે દેખાયેલા છે એટલે તમને પણ ગણતરી કરવામાં થોડીક તમને ભૂલો થઈ શકે છે તો બંનેમાં તમે ડિફરન્ટ જોઈ લો અને આ રીતે તમે કોઈ પણ સંખ્યા તમને જો ન આવડતી હોય તો તમને સંખ્યા આ રીતે આવડી જાય અને ફ્રેન્ડ્સ હજી એક દેખાડી દઉં કે તમને જો સાડા તેરના પણ તમને અડધા કરતાં ન આવડતું હોય તો આ રીતે એમાં પણ અડધા કરી શકો મેં તમને હમણાં સાડા સા સોરી સાતના અડધા કરીને બતાવ્યા તો તમને સાડા તેરના અડધા કરતાં ન આવડતું હોય તો આ રીતે છે ને આ જે પોઈન્ટ છે જો તમને દેખાય છે કે મેં બરાબર પોઈન્ટ કર્યો છે એને આ રીતે રહી આ રીતે આમ રા રાખવાનું જો અને આ રીતે ધાર કરવાની આ રીતે ધાર કરશો ને તો કમ્પ્લીટ આવી જશે જો કેટલા આવ્યા તો સાતમાં બે લીટર ઓછા આવ્યા યાને કે પોણા સાત તો આ રીતે તમને સાડા તેરના પણ અડધા કરતાં આવડી જાય અને એના જો તમારે ડબલ કરવા હોય તો કોઈ પણ સંખ્યાને તમે જે સંખ્યા લીધી છે જાણે કે આપણને નવના ડબલ કરતાં નથી આવડતું તો આ રીતે તમારે વાળી દેવાનું અને આ રીતે આમ લાંબુ કરવાનું જો એ જ રીતે તમે કરી શકો તો બરાબર અઢાર આયા જો આ રીતે તમને અડધા કરતાં પણ આવડે અને ડબલ કરતાં પણ આવડે તો આ રીતે તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ પદ્ધતિ કેવી લાગી એને કે મારી શીખવાની પદ્ધતિ તમને થોડી ઘણી પણ તમને જો મદદરૂપ થઈ હોય તો ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને હા કમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં અને હજી આવા નવા વિડીયો જોવા બદલ મને કમેન્ટ જરૂર કરજો તેની માટે બબાય